મિત્રો, આજે આ મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા ગામમાં આ ભૂતિઓ અને રૂપાવટી નગરીના સાચા મહારાજ તેજમાલસિંહ એક જ કૂબામાં કેદ છે. પણ ભૂતિઓ ગમે તેમ કરી અને આ કૂબામાંથી બહાર નીકળી જાય છે અને બહાર નીકળી અને જેવો આ ગામને પાર કરવા જાય છે ને, ત્યાં તો એ ગામમાં સૌથી વધારે વિદ્યાનું જાણનાર વૈભવનાથ આ આખા ગામની સીમા ઉપર પારદર્શી દિવાલનું આવરણ બનાવી નાખે છે અને તેથી આ ભૂતિઓ આ ગામની બહાર જઈ શકતો નથી. પરંતુ જ્યારે રાત પડી અને રાતના સમયે આ ગામમાં રહેલા વીરસી મહેમાનખાનામાં સૂતેલા હોય છે ત્યારે આ ભૂતિઓ એ વીરસીની પાસે જાય છે અને પોતાનું બાબરા ભૂતનું અસલી સ્વરૂપ ધારણ કરે છે અને આ વીરસીની છાતી ઉપર જઈ અને અડધી રાતે બેસી જાય છે અને અજીબ અજીબ અવાજો આ ભૂતિઓ કાઢવા લાગ્યો અને ત્યારે આ બધું સાંભળી અને આ વીરસીની ઊંઘ ઉડી જાય છે અને છાતી ઉપર આમ અચાનક વજન આવવાથી પોતાની આંખો ખોલી અને જુએ છે અને જેવી આ આંખો ખોલીને તેની સાથે તો તેમના ડોળા ફાટી ગયા, કેમ કે એમની છાતી ઉપર 1800 ભૂતાવળોનો ધણી બાબરો ભૂત બેઠો હોય છે. તેથી આ વીરસી તો સહન કરી ના શક્યા અને શરીરમાં જેટલી પણ હિંમત હતી ને એટલી ભીગી કરી અને જોર જોરથી રાડો પાડવા લાગ્યા અને ત્યારે આ બાજુ વીરસીનો અવાજ આ ગામના માણસો સાંભળી જાય છે. તેથી બધા એકીસાથે દોડી અને આ મહેમાનખાનામાં આવે છે અને ત્યાં આવી અને વીરસીના ઓરડે જાય છે અને કહે છે કે શું થયું વીરસી, અને તમે આમ રાડો શું કામ પાડો છો? ત્યારે આ વીરસી લાંબી આંગળી કરી અને બતાવવા ગયા કે જુઓ આ રહ્યો બાબરો ભૂત, પણ ત્યાં તો સામે કાંઈ નથી અને ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળ્યો છે. અને ત્યારે આ ગામ લોકો સૌ વીરસીને સમજાવે છે કે શાંત થઈ જાઓ વીરસી, તમે ખરાબ સપનું આવ્યું હશે, પણ વીરસીને તો હાપ ચડી ગયો છે અને પોતે બોલી પણ શકતા નથી અને શરીર ઉપર પરસેવા છૂટી ગયા છે. તેથી તેમને પાણી પીવડાવી અને ગામના લોકો શાંત પાડે છે કે વીરસી તમે શાંત થઈ જાઓ, અહીંયા તો હજારો મહેમાનો આવ્યા અને હજારો લોકો મહેમાનગતિ કરીને ગયા છે, પણ કોઈને ક્યારે કોઈ બાબરો ભૂત નજરે પડ્યો નથી, તેથી તમે શાંત થઈ જાઓ, અહીંયા એવું કાંઈ થયું નથી, પણ તમને સપનું આવ્યું હશે અને એ તમને હકીકત લાગી ગયું છે. અને આમ વીરસીને સમજાવી અને આ ગામના માણસો સૌ અડધી રાત્રે પાછા પોતાના ઘરે જઈ અને સૂઈ જાય છે. પણ હવે આ વીરસી તો સમજી ગયા છે કે ના, આ તો સપનું ન હતું, પરંતુ મેં મારી સગી આંખે આ ભૂતને જોયો છે. અને આમ વિચાર કરી અને ફરી વીરસી પોતાની ખુલ્લી આંખે ત્યાં સૂઈ જાય છે અને ત્યારે આ ભૂતિયાને ફરી અવસર મળી ગયો અને ભૂતિઓ ફરી બાબરો ભૂત બની અને પહોંચે છે આ વીરસીના ઓરડામાં અને ત્યાં જઈ અને ભૂતિઓ નાના બાળકની જેમ રડવા લાગ્યો અને દાંત કાઢવા લાગ્યો. ત્યારે આ વીરસી ફરી પોતાની આંખો ખોલી અને એ બાજુ જોયું ને, ત્યાં તો વીરસી સમજી ગયા કે આજે તો હું ગયો. અને આમ વિચારી અને વીરસી રાડો પાડતા પાડતા ત્યાંથી ગામ તરફ ભાગ્યા. ત્યારે ભૂતિઓ પણ એમની પાછળ ને પાછળ દોડે છે અને ત્યારે આ વીરસી તો રાડો પાડતા પાડતા ભાગમ ભાગ કરતા કરતા આ વૈભવનાથના ઘરમાં અડધી રાત્રે રાડો પાડતા પાડતા ઘૂસી ગયા. અને ત્યારે ફરી વૈભવનાથ જાગે છે અને એમના આંગણામાં અડધી રાત્રે ગામ લોકો ભેગા થયા અને આ વીરસી તો ગભરાઈ ગયેલા છે અને વૈભવનાથને કહે છે કે હે વૈભવનાથ, તમે કહેતા હો ને તો હું અત્યારે જ આ તમારું ગામ છોડીને ચાલ્યો જાઉં, પણ આજ પછી હું હવે તમારા એ મહેમાનખાનામાં તો રહેવાનું નથી અને ત્યાં તો બાબરો ભૂત રહે છે. અને વીરસીની આટલી વાત સાંભળતાની સાથે તો આ વૈભવનાથ વિચાર કરે છે કે આ વીરસીની આવી હાલત જોતા તો એક વાત તો નક્કી છે કે આમને બાબરા ભૂતે જરૂર હેરાન કર્યા છે, પણ મારે એ જાણવું પડશે કે આમ અચાનક આ બાબરો ભૂત ગામમાં આવ્યો ક્યાંથી. અને ત્યારે આમ વિચાર કરતા કરતા વૈભવનાથ એક વાત યાદ કરે છે કે શું આ ભૂતિઓ બાબરો ભૂત તો નહીં હોય ને, અને તે તો આ ગામને હેરાન કરવા નહીં આવ્યો હોય ને. પણ પછી પાછા મનમાં વિચાર કરે છે કે ના ના, ભૂતિઓ તો આવું ના જ કરી શકે અને એ તો બાબરો ભૂત મને લાગતો જ નથી. અને આમ કરતા કરતા સવાર પડે છે ત્યારે આ ગામના સૌ આગેવાનો અને વૈભવનાથ ભેગા થાય છે કે ગમે તેમ કરી અને આ ભૂતિયાને પકડી લાવો અને તે ગામના કોઈ પણ ભાગમાં ભલે સંતાણો હોય પણ તેને પકડી અને મારી સામે હાજર કરો, કારણ કે તેને બંદી બનાવવો પડશે અને ભૂતિઓ ક્યાંક આપણા ગામના માણસોને નુકસાન ના પહોંચાડી જાય, એ માટે જેમ બને એમ જલ્દી એને પકડી અને મારી સમક્ષ હાજર કરો. અને આમ વીરસી પણ આ ગામ
ગામના માણસોની સાથે મળી અને સૌ આ ભૂતિયાને શોધી રહ્યા છે, પણ આ ભૂતિયો ક્યાં કોઈના હાથમાં આવે એમ હતો. અને ત્યારે આ આખાય ગામના માણસો આખું ગામ ફેદી વળ્યા અને પછી આ વૈભવનાથની પાસે આવે છે અને કહે છે કે હે વૈભવનાથ, આ ભૂતિયો આખાય ગામમાં ક્યાંય છે જ નહીં અને અમે તો આખું ગામ ફેદી વળ્યા પણ ક્યાંય એ ભૂતિયો અમને દેખાણો નથી. અને ત્યારે વૈભવનાથ કહે છે કે તમે આ ગામમાં ફરી વળ્યા એમ છતાં પણ ભૂતિયાને પકડી ના શક્યા. અરે ભૂતિયો આપણા ગામમાં જ છે અને ગામ મૂકી અને ક્યાંય ગયો પણ નથી. અને તમને ખાલી એક ભૂતિયો મળતો નથી અને આવી વાતો આ ગામના ચોકમાં થઈ રહી છે. ત્યારે વૈભવનાથ કહે છે કે ભૂતિયાને પકડવો ખૂબ જ જરૂરી છે, કેમ કે તે આપણા ગામનો નથી પરંતુ પરદેશી છે. અને એ પરદેશી જો આપણા ગામના માણસોને નુકસાન પહોંચાડશે ને તો પછી આપણું આવી બનશે. માટે તમે ગમે તેમ કરી અને એ ભૂતિયાને પકડી લાવો. અને તમે કેવી રીતે એને પકડો છો ને એ મારે નહીં જોવાનું, પણ મારે ભૂતિયો જોઈએ. અને આમ આવી વાતો થઈ રહી છે ગામના ચોકમાં. અને ત્યારે સામે દૂર એક ગામ કૂવો આવેલો છે અને તે ગામના કૂવા બાજુ રાડે રાડો પડવા લાગી. અને ત્યારે આ અવાજ સાંભળી અને વૈભવનાથ અને ગામના બીજા માણસો અને વીરસિંહ બધા એ બાજુ કૂવાની તરફ ભાગે છે અને કૂવાની પાસે જઈ અને કહે છે કે હે બહેનો, શું થયું અને આમ અચાનક તમે બધી રાડો શું કામ પાડો છો? અને ત્યારે એક માં રડતા રડતા એટલું બોલી કે હે ભાઈઓ, મારી દીકરી આ કૂવાના કાંઠે બેઠી હતી અને હું જેવી એને પકડવા ગઈ ને એ પહેલાં તો તે કૂવામાં પડી ગઈ. માટે હે ભાઈઓ, મારી આ એકની એક દીકરી છે અને એને જલ્દી બચાવી લો, નહીંતર એના સિવાય આ દુનિયામાં મારું બીજું કોઈ છે નહીં. અને તમે જો આ દીકરીને બચાવવામાં જરાક પણ વાર કરશો ને તો મારી દીકરી એના પ્રાણ છોડી દેશે, કારણ કે એ નાની છે અને તે કૂવામાં પડી છે. માટે હે ભાઈઓ, આને બચાવી લો. અને ત્યારે વૈભવનાથ બધાને કહે છે કે હે ગામ લોકો, જલ્દી કરો અને તમે આ કૂવામાં ઉતરો અને આ બાળકીને બચાવી લો. અને ત્યારે બધા માણસો સંતાવા લાગ્યા અને કહે છે કે અમને તરતા આવડતું નથી. અને ત્યારે આ વૈભવનાથ વીરસિંહના સામું જુએ છે. ત્યારે વીરસિંહ પણ આ ગામ લોકોની પાછળ સંતાવા લાગ્યા. અને ત્યારે વૈભવનાથ સમજી ગયા કે મારા સિવાય કોઈ આ કૂવામાં પડશે નહીં. તેથી વૈભવનાથ પોતાના પેરણના બટન જેવા ખોલવા ગયા ને ત્યાં તો દૂરથી ભૂતિયો ભાગતો આવ્યો અને છલાંગ મારી અને આ કૂવામાં ધડામ કરતો પડી ગયો. અને ત્યારે આ ઘટના આછી બધાએ જોઈ અને વૈભવનાથ બોલી ઉઠ્યા કે નક્કી કોઈક તો આ કૂવામાં આવી અને પડ્યું છે. અને આમ કહી અને બધા કૂવાના કાંઠે જઈ અને જુએ છે તો કૂવામાં ભૂતિયો આવીને પડ્યો છે અને એ ડૂબી ગયેલી બાળકીને ઉઠાવી અને પોતાના માથા ઉપર બેસાડી દીધી છે અને તેને આમ ડૂબતા બચાવી લીધી છે. અને ત્યારે આ ઘટના જોઈ અને વૈભવનાથ બહાર ઊભા ઊભા આ ભૂતિયાને કહે છે કે સાબાસ ભૂતિયા સાબાસ, આજે અમારા પોતાના ગામના માણસો પોતાને બચાવવા માટે જીવ જોખમમાં મૂકતા નથી અને એક તું છે કે જે પરદેશી થઈ અને આ ગામની બાળકીને વગર ઓળખાણે બચાવવા આ કૂવામાં પડી ગયો છે, તો ખરેખર ધન્ય છે ભૂતિયા તને અને ધન્ય છે તારી જનેતાને કે જેણે તારા જેવા આવા વીર પુત્રને જન્મ આપ્યો છે. અને આમ પછી તો બહારથી આ ગામ લોકો દોરડું આ કૂવામાં નાખે છે અને એ દોરડું પકડી અને ભૂતિયાને કૂવામાંથી બહાર કાઢે છે અને આ બાળકીને તેડી અને ભૂતિયો કૂવાના કાંઠે બહાર આવે છે. ત્યારે આ ગરીબ માં રડતા રડતા આ ભૂતિયાના માથે હાથ મૂકીને કહે છે કે હે બેટા, હું તારી માને તો નથી ઓળખતી, પણ જે પણ હશે ને એ માતા યશોદા કરતાં પણ ખૂબ જ મોટી હશે અને મહાન હશે, કારણ કે એણે આવા પરોપકારી પુત્રને જન્મ આપ્યો છે. તો ધન્ય છે તને અને તારી જનેતાને અને બેટા 100 વર્ષનો થજે. અને આમ આવા આશીર્વાદ આપી અને એ માં ત્યાંથી ચાલવા ગઈ ને ત્યારે આ ભૂતિયો કહે છે કે હે માડી, જે ગામમાં હું ભૂતિયો રહેતો હોય ને ત્યાં ક્યારે કોઈને કમોતે મરવા નથી દેતો અને મારું કર્તવ્ય એક જ છે કે સચ્ચાઈનો સાથ આપવો અને પાપીઓનો નાશ કરવો અને પાપીઓને સજા કરવી. અને ત્યારે આટલું કહી અને આ બાઈ પોતાની દીકરીને લઈ અને ગામ તરફ ચાલી નીકળે છે. અને આ બાજુ વૈભવનાથ ભૂતિયાની આ ઘટના જોઈ અને ભૂતિયાની પાસે જાય છે અને પાસે જઈને ભૂતિયાની પીઠ થપથપાવી અને કહે છે કે સાબાસ વીર પુત્ર,
આજે તે એક મહાન કાર્ય કર્યું છે અને એટલામાં તો પેલા વીરસિંહ ત્યાં ભાગતા આવે છે અને વૈભવનાથની પાસે આવીને કહે છે કે હે વૈભવનાથ, તમે સવારના આ ભૂતિયાને પકડવા માગતા હતા તો હવે આ ભૂતિયો જાણી જોઈ અને આપણી જાળમાં ફસાણો છે, તો આ અવસરનો લાભ ઉઠાવી અને તેને બંદી બનાવી લો, નહીતર ફરી તે ભાગી જશે અને ફરી આપણા ગામના માણસોના હાથમાં તે નહીં આવે. અને ત્યારે વૈભવનાથ કહે છે કે વીરસિંહ, આવી કાયરતાવાળી વાતો ના કરો. અરે, હું તો ભૂતિયાને એટલા માટે બંદી બનાવવા માગતો હતો કે આપણા ગામમાં તે પરદેશી છે અને ગામ લોકોને મારી નાખશે તો તેની જવાબદારી કોણ લેશે, અને એ માટે મને ડર હતો. પણ આજે મને ખબર પડી ગઈ કે આવડા નાના બાળકને બચાવવા માટે જે માણસ પોતાના જીવની પણ પરવા કર્યા વગર જો આવા ઊંડા કૂવામાં છલાંગ મારતા અચકાતો ના હોય ને, તો સમજી લેવાનું કે આ માણસ સાચો છે અને ધર્મના માર્ગ ઉપર ચાલનારો છે, અને આવો માણસ ગામમાં કોઈનું ખરાબ ના કરી શકે. અને એટલું જ નહીં, પણ આજથી આ આખાય ગામમાં આ ભૂતિઓ આઝાદ થઈ અને ફરી શકશે, અને તેને સંતાવવાની પણ કોઈ જરૂર નથી. અને હે ભૂતિયા, હવે તારા ઉપર કોઈ બંધન નથી, પણ તું આ ગામમાંથી બહાર નહીં જઈ શકે. પણ આ ગામમાં તારે જ્યાં પણ રહેવું હોય ને ત્યાં તને રહેવાની છૂટ છે અને તને કોઈ રોકશે પણ નહીં. અને આમ હવે તો આ ભૂતિઓ આ ગામમાં આઝાદ થઈ અને ફરવા લાગ્યો, અને હવે તો જાતે જ તે ગમે ત્યાં જઈ શકે છે. અને આજે જ્યારે આ તેજમાલસિંહને ભોજન આપવા માટે જે માણસ જતો હોય છે તેની સાથે આજે આ ભૂતિઓ એ કૂવામાં જાય છે, અને ત્યારે તેજમાલસિંહ આ ભૂતિયાને આમ બધાની વચ્ચે છૂટો ફરતા જોઈ અને કહે છે કે ભૂતિયા, આજે વળી કયો જાદુ કર્યો કે તને આ ગામના માણસો આમ છૂટો ફરવા દે છે અને તને રોકતા પણ નથી અને કાંઈ કહેતા પણ નથી. અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે મહારાજ તેજમાલસિંહ, તમે પણ હવે જરાય ચિંતા ના કરતા, કેમ કે હવે હું આ ગામમાં ફરતો થઈ ગયો છું અને થોડા જ સમયમાં તમને પણ આઝાદ કરી અને અહીંયાથી તમારા સન્માન સાથે તમને રૂપાવટી નગરીમાં લઈ જઈ અને ત્યાંનું સિંહાસન ના અપાવું ને તો મારું નામ પણ ભૂતિયો નહીં. તો મિત્રો, હવે પછી આગળ ઘટના શું બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરી લેશો, કારણ કે આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ આ ચેનલ પર તમને જોવા મળે છે. જય માતાજી.